પ્રકરણ બાવીસ ડાબો જમણો છે ચાલો તે જાણવા આપણે એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ જુઓ અહીં એક હાથ ચિત્ર આપેલું છે જોયું ને હા હવે કહો તો આ જમણા હાથનું ચિત્ર છે કે ડાબા હાથનું જમણા હાથનું ખારું નહીં હવે આપણે અહીં ડાબા હાથનું ચિત્ર દોરીશું ડાબા હાથનું ચિત્ર દોરવા માટે ડાબો હાથ કાગળ પર મૂકીશું અને જમણા હાથે ચિત્ર દોરીશું બરાબર ને હા ડાબા હાથ નું ચિત્ર પણ દોરાઈ ગયું હવે તમને સમજાયું ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિમાં ગીત ગાવાનું છે તો ચાલો આપણે ગીત ગાઈએ જમણો હાથ ઊંચો કરો ડાબો હાથ સામે કરો બંને હાથ ઊંચા કરો સાથો સાથ ગોળ ગોળ ફરો જમણો હાથ ઊંચો કરો ડાબો હાથ ઊંચો કરો જમણો હાથ સામે કરો બંને હાથ નીચા કરો સાથો સાથ ઠેકડા ભરો જમણો હાથ ઊંચો કરો ગીત ગાવાની મજા આવીને હવે ચાલો આપણે આવું જ ડાબા હાથ નું ગીત બનાવીએ ડાબો હાથ ઊંચો કરો જમણો હાથ સામે કરો બંને હાથ ઊંચા કરો સાથો સાથ ગોળ ગોળ ફરો ડાબો હાથ ઊંચો કરો જમણો હાથ ઊંચો કરો ડાબો હાથ સામે કરો બંને હાથ નીચા કરો સાથો સાથ ઠેકડા ભરો ડાબો હાથ ઊંચો કરો હા ડાબા હાથ નું કહો હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ તમારી આગળ શું છે ધારો કે મેહુલ ની આગળ રાહુલ બેઠો છે હા બરાબર મેહુલની ડાબી તરફ શું છે મેહુલની ડાબી બાજુ સચિન બેઠો છે રાહુલ કોની ડાબી બાજુ બેઠો છે રાહુલ નિકિતાની ડાબી બાજુએ બેઠો છે નિકિતાની જમણી બાજુ કોણ બેઠું છે નિકિતાની જમણી બાજુ સમીક્ષા બેઠી છે રાહુલ કોની જમણી બાજુ બેઠો છે રાહુલ જમણી બાજુ બેઠો છે તો મિત્રો તમે બધા આગળ પાછળ ડાબુ આ અંગે બરાબર સમજી ગયા ખરું ને પ્રવૃત્તિ ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ જુઓ આ ચિત્રમાં માં રુચિરા ચિત્ર વચ્ચે બેઠી છે જોયું ને અને તેની આજુબાજુ ડાબે અને જમણે કોઈ ચિત્ર આપેલું નથી બરાબર ને હા તો આપણે અહી રુચિરા જ્યાં બેઠી છે તેની પાછળ પુસ્તક દોરીશું હા દોરાઈ ગયું હવે જુઓ આ રુચિરાની જમણી બાજુ કહેવાય ખરું ને તો આપણે તેની જમણી બાજુ એક ફૂલ દોરીશું તમને જમણી બાજુની તો ખબર પડી ગઈ જમણી બાજુની સામેની આ ડાબી બાજુ કહેવાય તો અહી આપણે ખુરશી દોરીશું હા જુઓ ખુરશી દોરાઈ ગઈ જુઓ રુચિરા બેઠી છે તેની સામેની બાજુ ખાલી છે તો અહીં આપણે ઝાડનું ચિત્ર દોરીશું હા ઝાડનું નું ચિત્ર પણ દોરાઈ ગયું પ્રવૃત્તિ કરવાની મજા આવી ને પ્રવૃત્તિ મિત્રો રુચિરા ના ઘરેથી શાળાએ જવાનો રસ્તો શોધવામાં મદદ કરો જુઓ આ આ આ ચિત્ર તેમાં ઘર છે છે અને તેની શાળા આપણે ઘરેથી શાળાએ જવા માટે રસ્તો શોધવામાં મદદ કરીશું ને તેને શાળા સુધી પહોંચાડીશું જુઓ રુચિરા તેના ઘરની બહાર ઊભી છે તેની ડાબી બાજુ તેનું ઘર છે ત્યાંથી તે થોડું ચાલીને આગળ જશે ત્યાંથી તે તેની જમણી બાજુ વળી જશે વળીને થોડું ચાલશે ત્યાં તેની ડાબી બાજુ એક ઘર આવશે અને ઘરની બાજુમાં હેન્ડપંપ આવશે ત્યાંથી રુચિરા તેની ડાબી બાજુ વળી જશે ત્યાં તેની જમણી બાજુ ઝાડ આવશે ત્યાંથી તે આગળ ચાલશે ત્યાં બે રસ્તા પડશે ત્યાં તેની જમણી બાજુના રસ્તા તરફ બગીચો છે પણ રુચિરાય શાળાએ જવા માટે બગીચા તરફ જવાનું નથી પણ તેણે તેની ડાબી બાજુના રસ્તા પર જવાનું છે ત્યાંથી તે થોડું ચાલશે ત્યાં રસ્તામાં તેની જમણી બાજુ કુવો આવશે ત્યાંથી તે થોડું ચાલશે અને પછી તેની જમણી બાજુ વળશે ત્યાં તેની ડાબી બાજુ બસ સ્ટેશન આવશે ત્યાંથી તે થોડું ચાલશે ત્યાં રુચિરાની જમણી બાજુ ટપાલ કચેરી આવશે અને ડાબી બાજુ હોસ્પિટલ આવશે ત્યાંથી થોડું ચાલીને એક વળાંક આવશે ત્યાં તેણે તેની જમણી બાજુ વળી જવાનું તેની ડાબી બાજુ એક દુકાન આવશે ત્યાંથી થોડું આગળ ચાલવાનું ત્યાં તેની ડાબી બાજુ એક ઝાડ આવશે અને તેની બાજુમાં આ રુચિરાની શાળાનો દરવાજો છે શાળાએ પહોંચી ગઈ વિચારો અને લખો ઘરથી શાળા તરફના રસ્તા ઉપર કઈ કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેના નામ લખીશું ઘર કે મકાન હેન્ડપંપ ઝાડ બગીચો કુવો બસ સ્ટેશન ટપાલ કચેરી હોસ્પિટલ દુકાન ઝાડ રુચિરા શાળાએ જવા માટે નીકળે ત્યારે તેની જમણી બાજુ શું આવે છે અને ડાબી બાજુ શું આવે છે તેની વિગત લખીશું તેની જમણી બાજુ શું આવે છે ઝાડ બગીચો કૂવો ટપાલ કચેરી તેની ડાબી બાજુ શું આવે છે રુચિરાનું ઘર ઘર કે મકાન હેન્ડપંપ બસ સ્ટેશન હોસ્પિટલ ઝાડ શાળા રુચિરાની જમણી બાજુ ઝાડ બગીચો કુવો અને ટપાલ કચેરી આવે છે રુચિરાની ડાબી બાજુ રુચિરાનું ઘર ઘર કે મકાન હેન્ડપંપ બસ સ્ટેશન હોસ્પિટલ દુકાન ઝાડ અને શાળા આવે છે શોધી કાઢો મિત્રો રૂચિરા તેના ઘરેથી શાળાએ જાય ત્યારે તેને રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના થાય છે રૂચિરા ઘરેથી શાળાએ જાય ત્યારે તેને છ વળાંક લેવાના થાય છે ખરું ને જુઓ અહીં આપેલી નિશાની ને ઓળખો અને તેના નામ લખો રુચિરાનું ઘર ઘર કે મકાન ઝાડ હેન્ડપંપ બગીચો કુવો બસ સ્ટેન્ડ ટપાલ કચેરી હોસ્પિટલ દુકાન શાળા જુઓ તો આ શાની નિશાની છે રુચિરાના ઘરની ખરું ને હા અહીં આપણે રુચિરાનું ઘર લખીશું હવે જુઓ આ નિશાની તો અહીં શું આવેલું છે ઘર કે મકાન બરાબર ને હા અહીં આપણે ઘર કે મકાન લખીશું આ નિશાની શાની છે ઝાડની ની ખરું ને હા તો અહીં આપણે ઝાડ લખીશું હવે જુઓ આ નિશાની શાની છે હેન્ડપંપની બરાબર ને તો અહીં આપણે હેન્ડપંપ લખીશું આ નિશાની જુઓ શાની છે બગીચાની હા તો અહીં બગીચો લખીશું હવે બગીચામાંથી આગળ જતાં અહીં આશાની નિશાની છે કુવાની માટે અહીં આપણે કુવો લખીશું આ નિશાની જુઓ હમ આ બસ સ્ટેશનની નિશાની છે ખરું ને માટે અહી આપણે બસ સ્ટેશન લખીશું અહી બસ સ્ટેશનની સામે અને કુવાની બાજુમાં આ શાની નિશાની છે ટપાલ કચેરીની માટે આપણે અહી ટપાલ કચેરી લખીશું ટપાલ કચેરીની સામે આ શેની નિશાની છે હોસ્પિટલ ની માટે આપણે અહીં હોસ્પિટલ લખીશું આ નિશાની શાની છે દુકાની બરાબર ને હા છેલ્લે અહીં આપણે શાળા લખીશું બધી જ નિશાનીઓના નામ લખાઈ ગયા શું મિત્રો તમે કહી શકશો આ નિશાનીઓ શા માટે ઉપયોગમાં લેવાય છે આ નિશાનીઓ કોઈ ચોક્કસ દ્વારા આપણને માહિતી આપે છે માટે આપણે આ ઉપયોગ કરીએ ઉદાહરણ તરીકે આ ચિહ્ન આપણને કહે છે કે અહીં દવાખાનું કે હોસ્પિટલ છે મોટા ભાગે આ ચિહ્ન હોસ્પિટલ કે શાળા પાસે દોરેલું હોય છે જે દર્શાવે અહીં હોન મારવો નહીં આ ચિહ્ન આપણને કહે છે કે અહીં પાર્કિંગ કરવું નહીં આ ચિહ્ન દર્શાવે છે કે અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે આમ જુદા જુદા ચિહ્નો અને નિશાનીઓ ચોક્કસ ચિહ્ન દ્વારા આપણને કાંઈક કહે છે અને તે ચિહ્ન જોઈને આપણે સમજી જઈએ છીએ કે ચિન્હ શું સૂચવે છે માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ મિત્રો શું તમે નકશા વિશે જાણો છો ચાલો હું તમને કહું નકશો નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગનું કાગળ પરનું આલેખન નકશો આપણને જે તે પ્રદેશની માહિતી પૂરી પાડી શકે છે અને તેની મદદથી ઘણી બધી બાબતો જાણી શકાય છે પ્રવૃત્તિ પહોંચવામાં મદદ પણ કરી આપણે આ નકશામાં જુદી જુદી વસ્તુઓ માટેની નિશાનીઓ જોઈ ખરું ને હમ તો અહીં પણ રુચિરાના ઘરથી શાળા સુધીનો નકશો આપેલો છે આપણે આ નકશામાં પહેલા દર્શાવેલ નિશાની કરતા અલગ આપણે બનાવેલ મૂકવાની છે આપણે અહીં નકશામાં જ નિશાની માટેની સૂચિ રુચિરાનું ઘર શાળા બે ત્રણ માળની બિલ્ડિંગ મેદાન વૃક્ષો પોસ્ટ ઓફિસ વૃક્ષ હોસ્પિટલ બસ સ્ટોપ કુવો દુકાન એટલે કે નિશાની બનાવીશું હા નિશાની બની ગઈ હવે તેના ઘરેથી આગળ જઈને જમણી બાજુ વળે ત્યાં ડાબી બાજુ એક ઘર આવેલું છે બરાબર ને તો અહી આપણે ઘરની આ નિશાની બનાવીશું હવે ડાબી બાજુ બાજુ વળીને જમણી આ વૃક્ષની નિશાની બનાવીશું હા બની ગઈ બરાબર છે ને હવે અહીં બગીચાનો દરવાજો હતો ખરું ને માટે અહીં આપણે દરવાજાની નિશાની બનાવીશું હમ દરવાજો બની ગયો ત્યાંથી ડાબી બાજુ જતા અહીં જમણી બાજુ આપણે કુવાની નિશાની બનાવીશું હા બની ગઈ હવે કુવાની બાજુમાં આપણે પોસ્ટ ઓફિસ ની નિશાની બનાવીશું હા પોસ્ટ ઓફિસ ની નિશાની પણ તૈયાર થઈ ગઈ અહી કુવાની સામેની બાજુ બસ સ્ટેશન ની નિશાની બનાવીશું બસ સ્ટોપ ની નિશાની પણ બની ગઈ બસ સ્ટોપ થી આગળ અહીં હોસ્પિટલ આવેલી છે ખરું ને હા તો અહીં આપણે હોસ્પિટલ માટે બનાવેલ આ નિશાની બનાવીશું બની ગઈ હવે ત્યાંથી જમણી બાજુના વળાંક પાસે અહીં આપણે દુકાન નું બનાવીશું હા દુકાન નું ચિન્હ પણ બની ગયું દુકાનની બાજુમાં આપણે વૃક્ષનું ચિહ્ન બનાવીશું હા થઈ ગયું હવે અહીં આપણે શાળાનું ચિહ્ન બનાવીશું શાળાનું ચિહ્ન આપણે બનાવેલી નિશાનીઓ આપેલા નકશામાં મુકાઈ ગઈ પ્રવૃત્તિ ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ અહીં કેટલાક શબ્દો આપેલા છે આપણે તે માટેની નિશાની દોરીશું ઝાડ ઘર મકાન નું ચિત્ર શાળાનું ચિત્ર દવાખાનું દૂધ ની ડેરી નું ચિત્ર પોસ્ટ ઓફિસ ચર્ચ મંદિર જુઓ અહીં ઝાડ લખેલું છે આપણે ઝાડ ની નિશાની દોરીશું દોરાઈ ગઈ હવે ઘર લખેલું છે ઘરની નિશાની દોરીશુ ઘરની નિશાની પણ દોરાઈ ગઈ હવે મકાન લખેલું છે બરાબર ને અહી આપણે મકાન ની નિશાની બનાવીશું શાળા લખેલું છે અહી આપણે શાળાની નિશાની બનાવીશું હા બની ગઈ હવે દવાખાનું લખેલું છે અહી આપણે બેડ ની નિશાની બનાવીશું બની ગઈ હવે આપણે અહી દૂધ ની ડેરી નું ચિહ્ન બનાવીશું હા બની ગયું હવે પોસ્ટ ઓફિસ લખેલું છે તો આપણે પોસ્ટ નિશાની બનાવીશું બની ગઈ હવે જુઓ બે ખાના ખાલી આપેલા છે બરાબર ને તો ત્યાં આપણે કઈ નિશાની બનાવીશું અહીં નીચે આપણે ચર્ચ લખીશું અને અહીંયા ચર્ચની નિશાની બનાવીશું હા એ પણ નિશાની બની ગઈ હવે અહીં છેલ્લા ખાનામાં આપણે મંદિર લખીશું અને અહીં મંદિરની નિશાની બનાવીશું હમ અહીં આપણે દરેક શબ્દો માટેની નિશાનીઓ બનાવી વાંચો અને લખો જુઓ અહીં એક નકશો આપેલો છે અને તે નકશામાં કેટલીક નિશાનીઓ પણ આપેલી છે અને તેની બાજુમાં શેના માટે કઈ નિશાની વપરાય છે તેની વિગત પણ આપેલી છે બરાબર ને તો અહીં આપણે નકશાના આધારે કેટલીક વિગત લખીશું નકશામાં કેટલા ઘર છે નકશામાં ચાર ઘર છે નકશામાં કેટલી દુકાનો છે નકશામાં એક દુકાન છે નકશામાં કેટલા વૃક્ષો છે નકશામાં પાંચ વૃક્ષો છે નકશામાં કેટલા હેન્ડપંપ છે નકશામાં એક હેન્ડપંપ છે તમે બધાએ નકશો બરાબર જોયો છે ને તો કહો તો કે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલ થી સૌથી નજીક શું છે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલ થી સૌથી નજીક

આપણે નકશો વાંચી શકીએ નહીં મિત્રો માં પણ જુદા જુદા પ્રકારની નિશાનીઓ આવે છે અહીં દોરીશું અને લખીશું સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર ગોળ ચોરસ આપણે શું ભણ્યા દિશાઓની ઓળખ નકશાનું વાંચન અને નકશો બનાવવો વિવિધ નિશાનીઓની સમજ